કામરેજના અબ્રમા ગામની સીમમાં ડીએસબી અને પીએમ સ્ટેન્ડિંગ ડેપો નામના કન્સ્ટ્રક્શનનો સામાન ભાડે આપવાનો ધંધો કરતા વેપારીએ બે ઇસમોને પોતે બાંધકામ કોન્ટ્રાક્ટર હોવાનું જણાવી લાકડાના ટેકા અને લોખંડની પ્લેટો મળી રૂપિયા 22.23 લાખનો સામાન ભાડેથી લઈ ગયા બાદ પરત નહીં કરી ઠગાઈ કર્યાની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાઈ છે. સુરતના સરથાણા ચકાત નાકા પાસે આવેલા ગણેશનગર રોહાઉસ ખાતે રહેતા શાંતિભાઈ જીવાભાઈ માવાણી કામરેજના અબ્રમા ગામમાં ડીએસબી અને પીએમ સેન્ટિંગ ડેપો નામના કન્સ્ટ્રક્શનનો સામાન આપવાનો ધંધો કરે છે, જેમની પાસે ગત 8 જુલાઈના રોજ સુરતના યોગી ચોકના બાલાજી ફ્લેટ ખાતે રહેતા ધર્મેશભાઈ શંભુભાઈ કુંડાલિયા અને કાર્તિક નામના ઇસમે આવી પોતે બાંધકામ કોન્ટ્રાક્ટર છે અને તેમની અંકલેશ્વર અને વાલિયા ખાતે ફિનોલેક્સ હોમ કન્સ્ટ્રક્શન નામની સાઇટ ચાલતી હોવાનું જણાવી તેમને બેંકના કોરા ચેક અને આધાર કાર્ડ તથા પાન કાર્ડ આપી રૂપિયા 22.23 લાખની કિંમતના લાકડાના ટેકા અને લોખંડની સેન્ટિંગની પ્લેટો ભાડેથી લઈ ગયા હતા. બાદમાં બંને ઇસમોએ સામાનનું ભાડું તેમજ સામાન નહીં આપી ઠગાઈ કરતા વેપારી શાંતિભાઈ માવાણીએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરતા આરોપી ધર્મેશ કુંડાલિયા અને તેના અન્ય સાગીરોને સુરતના સચિન ભટાર અને પુણા ગામમાંથી પણ ભાડેથી સામાન લઈ અમદાવાદ તરફ વેચી નાખ્યો હોવાનું બહાર આવ્યું છે.